નમસ્કાર દર્શક મિત્રો દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું મિત્રો આપ જાણો છો કે કૃષિ દર્શન ફોન ઇન લાઈવના માધ્યમથી અમે અવારનવાર વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ આજે આપણે વિષય રાખેલો છે સૌર્ય ઊર્જા સંચાલિત કૃષિ કૃષિયંત્રો સૌર ઊર્જા સંચાલિત કૃષિ યંત્રો અંતર્ગત જો આપણે કોઈપણ મૂંઝવણ હોય અથવા વધારાની માહિતી જોઈતી હોય તો અમારા નિષ્ણાતોને ફોન કરીને પૂછી શકો છો પ્રશ્ન પૂછવા માટેની ફોન ફોનલાઈન શરૂ થઈ ગઈ છે હું આપને ફોન નંબર જણાવી દઉં શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે

એમની બાજુમાં બિરાજમાન છે ડોક્ટર એન એન દેસાઈ સાહેબ દેસાઈ સાહેબ મદદનીશ પ્રાધ્યાપક કોલેજ ઓફ આર ઈ એન ઈ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે બંને ડોક્ટર્સને મળીએ અને સૌર ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો વિશે માહિતી મેળવીએ અને આપણને કઈ રીતે ઉપયોગી થાય છે તેની ચર્ચા કરીએ કાર્યક્રમે શરૂઆતમાં સૌપ્રથમ આપ બંનેનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર દેશે સાહેબ આપનાથી શરૂઆત કરીશ સૌર ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો આપણે પછી વાત કરીએ પણ આપની દ્રષ્ટિએ ધારો કે સૌર ઉર્જા એટલે શું એની થોડીક માહિતીથી શરૂઆત કરીએ તો વધારે મજા આવશે સૌપ્રથમ ખેડૂત મિત્રો સૌર ઉર્જા એટલે સૂર્યપ્રકાશ દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા સૂર્ય સૂર્ય ઉર્જા છે એ કુદરતી રીતે મુખ્ય સ્ત્રોત છે કોઈ પણ આપણે પવન પાણી અને લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જ પોતાનો ખોરાક તૈયાર કરે છે એટલે પુનઃ સૂર્ય ઉર્જા એ પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા સૂર્ય ઉર્જા એ અમૂલ્ય છે પરંતુ દિવસ દરમિયાન તે વિના મૂલ્યે ઉપલબ્ધ છે આપણે ધારો કે જમીનની ફળદ્રુપતાને વધારવાની વાત હોય પાક ઉત્પાદનથી લઈને આપણે પાકની સુકવણીની પ્રક્રિયા હોય એનું મૂલ્યવર્ધન હોય કે આપણે જમીનની અંદર જે હાનિકારક જીવાણુ હોય એ દૂર કરવાની પ્રક્રિયા સોલર સોલરાઇઝેશનની પ્રક્રિયા છે એ બધું સૌર ઉર્જાને સૌર ઉર્જા છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે અને એમ પણ ખેતી સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન થાય છે અત્યારે દેવજીભાઈ રાજપૂત આપણી સાથે છે દિયોદરથી હલો દેવજીભાઈ કૃષિ દર્શન ફોન લાઈનમાં આપનું સ્વાગત છે દેવજીભાઈ આપનો પ્રશ્ન જણાવો હા બેન નમસ્કાર

ૉલટેક્સ સિસ્ટમની જરૂર પડે એટલે કે પાંચ એચપી બરાબર પાંચ હજાર વોટ આ પ્રકારનું ગણિત આપણે ધ્યાનમાં રાખવું પડે આ પાંચ હજાર વોટની સોલાર પેનલો તમે તમારા ખેતર રૂપમાં દક્ષિણ દિશાની અંદર યોગ્ય ઢાળ સાથે તમે ગોઠવી દો તો દિવસ દરમિયાન આપણને જે પણ સૂર્યપ્રકાશ મળે એ સૂર્યપ્રકાશ જેવું જ આપણને આ પેનલ ઉપર આપત થાય ત્યારે એમાંથી આપણને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ અને ઇલેક્ટ્રિકલ પ્રવાહ વહેવા માંડે છે

કરી શકીએ અને એનાથી વીજળીથી ચાલતા બધા જ સાધનો આપણે ચલાવી શકીએ પણ તમારે થ્રેસર ચલાવવું હોય તો એના માટે સોલર પેનલની કેપેસિટી વધારે રાખવી જોઈએ તો એનાથી થ્રેસર પણ ચલાવી શકાય સાહેબ આમાં કંઈક ઉમેરશું આમાં ઉમેરવામાં એવું છે કે આપણો જે પ્રશ્ન હતો કે ડીસી પ્રવાહનો ઉપયોગ તમે કરી શકો થ્રેસર ચલાવવામાં ના કરી શકાય કારણ કે થ્રેસર સાથે જે લાગેલી મોટર છે એ મોટે ભાગે એસી પ્રવાહ મેળવે તો તમારે ડીસી પાવ પાવરની અંદરથી એસી પાવરમાં કન્વર્ટ કરવા માટે વચ્ચે ઇન્વર્ટર લગાવવું પડે આ ઇન્વર્ટર છે ને એ ડીસી પ્રવાહને એસી પ્રવાહમાં આપણને રૂપાંતર કરી દે છે અને એ એસી પ્રવાહ છે એ પછી તમે થ્રેસરની મોટરને ચલાવી અને થ્રેસરનું કાર્ય કરી શકાય બરાબર છે હવે ડોક્ટર મોદી સાહેબ આપનાથી જાણવું છે કે જેમ અમારા જે આ ખેડૂત મિત્રો છે ઘણા કોલ્સ આવતા હોય ને હવે લાગે છે કે યુવાનો પણ આ કૃષિમાં જોડાઈ રહ્યા છે હવે માની લો કે સૌર ઉર્જાનું એને મહત્વ જાણ્યું પણ આપની દ્રષ્ટિએ ખેતીમાં એને કઈ કઈ રીતે ઉપયોગમાં લાવી શકાય એની એટલા માટે માહિતી આપો જેથી કરીને એમને પણ ખબર પડે કે શું હું સૌર ઊર્જાનો ઉપયોગ કરી શકું કે કેમ એના વિશે માહિતી આપો તો મૂળભૂત રીતે હું આપને કહું કે સૌર ઉર્જા જેમ દેસાઈ સાહેબે કહ્યું કે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા આપણું જે ગુજરાત રાજ્ય અને ભારત દેશ એ બંને એવા સરસ જગ્યાએ ગોઠવાયેલા છે કે એમાં આપણને વર્ષ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તો મોટાભાગનો પ્રદેશ છે એમાંથી કર્કવૃત્ત પ્રસાર થાય છે એટલે બારે મહિના આપણને ત્રણસોથી પણ વધારે દિવસો સુધી સ્વચ્છ સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે હવે સૂર્યપ્રકાશનો તો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ પરંતુ જે આજનો મુખ્ય વિષય છે કે સૂર્ય ઉર્જાનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તો સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ કરવા માટે બે ટેકનોલોજી ખાસ કરીને ચાલી રહી છે અને એક ટેકનોલોજી છે એનું નામ છે સોલાર ફોટો ઓલ્ટેક ટેકનોલોજી આ ફોટો ઓલ્ટેક ટેકનોલોજી છે ખેડૂત મિત્રો એની અંદર સોલાર સેલ એ મુખ્ય ભાગ ભજવે છે આ સોલાર સેલ એ છે એવી ટેકનોલોજી કે એની ઉપર સૂર્યપ્રકાશ પડતા જ એમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે પરંતુ એક સેલથી કામ ચાલતું નથી એટલે આવા અનેક સેલને આપણે ભેગા કરી અને સોલાર પેનલ બનાવવી પડે આ સોલાર પેનલો છે એ બજારમાં ત્રણસોથી ચારસો વોટ અને હવે તો પાંચસો અને એનાથી વધારે પણ ક્ષમતાની અંદર આપણને પ્રાપ્ત થાય છે આવી અનેક સોલાર પેનલોને આપણે સિરીઝ અથવા પેરેલમાં જોડી અને આપણે મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આપણે મેળવી શકીએ છીએ એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર ને આપણે પેદા કરી શકીએ છીએ અને આજે પણ માહિતી આપણે લેશું સાહેબ હજી ભારત વાત જ કરી રહ્યા છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છે સૌર ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો મળી વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે છે મિત્રો આપ જોઈ રહ્યા રહ્યા વાત કરી સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ સરદાર કૃષિ નગરથી પધારા વીએમ મોદી સાહેબ અને ડોક્ટર એન દેસાઈ સાહેબ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે હું આપના વતી ડૉક્ટર દેસાઈ પાસેથી પણ પ્રશ્નોનો જાણકારી મેળવીશું પણ વિરામમાં જતા પહેલા મોદી સાહેબ આપની જે વાત હતી જે અધૂરી રહી ગઈ હતી જે સેકન્ડ વાત કરતા હતા એના વિશે થોડીક માહિતી આપી દો તો ખેડૂત મિત્રો જે સોલાર ફોટો ટેકનોલોજીની જે વાત કરતો સોલાર પેનલો અને એના ઉપયોગ વડે આપણે અનેક ટેકનોલોજી ખેતીની અંદર ઉપયોગ કરી શકીએ છીએ હવે એમ થાય કે આ જે સોલાર ઉર્જાનો ઉપયોગ શા માટે ખેતીમાં કરવો જોઈએ તો આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઉત્તર ઉત્તર વધી રહ્યા છે અને એના વિકલ્પ રૂપે આપણે એક ઇકો ફ્રેન્ડલી એટલે કે કુદરતી રીતે સામાન્ય સાધી શકીએ એવી આ ટેકનોલોજીનો ઉપયોગ તો કરવો જ રહ્યો અને એનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે ખેતીની અંદર અનેક રીતે ઉપયોગ કરી શકાય જેવી રીતે આપણે સોલાર પંપમાં ઉપયોગ કરી શકીએ સોલાર સુરક્ષા વાડ એટલે કે ખેતરની આપણે સુરક્ષા કરવી હોય તો એની અંદર ઉપયોગ કરી શકીએ સોલારથી ચાલતા દવા છાંટવાના પંપમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ એનાથી વળી આપણે હવે તો ટ્રેક્ટર પણ ચલાવી શકીએ આવતા દિવસોમાં આપ જોશો તો સોલાર ઇલેક્ટ્રિકલ ટ્રેક્ટર પણ માર્કેટમાં આવવાના છે આમ આ ટેકનોલોજી વડે આપણે અનેક પ્રકારે ખેતીની અંદર અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે ખેતીને સમૃદ્ધ બનાવી શકીએ તેમ છીએ બીજી એક ટેકનોલોજીની જે વાત છે એમાં એવું છે કે ખેતીની અંદર આપણે અનેક વસ્તુ પકવીએ છીએ ખાસ કરીને શાકભાજી અને ઔષધિ પાકોની સુકવણી કરવા માટે સૂર્યપ્રકાશથી ચાલતા સોલાર ડ્રાયરનો પણ હવે ઉપયોગ વધવા માંડ્યો છે તો આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આપણી ખેતીને વધુ આગળ વધારી શકીએ તેમ છીએ અને ખેડૂતોની આવક પણ વધારી શકાય બરાબર છે આપની પાસે બી જાણવું કે જ્યારે મોદી સાહેબે વાત કરી કે સિંચાઈ પંપ પણ આની અંદર ઉપયોગમાં આવે સિંચાઈ પંપ એક તો એનું મને મહત્વ જણાવો ને કઈ રીતે એને ઉપયોગમાં લાવી શકાય એના વિશે માર્ગદર્શન આપો સૌ પ્રથમ તો સૌર સિંચાઈ પંપની વાત કરીએ કે પહેલાના જમાના ભારતની અંદર જે ગામડામાં છે એ ખુલ્લા કુવામાંથી સિંચાઈ કરવા માટે પંપનો ઉપયોગ કરતા હતા અને બીજું કે પાણી કાઢવા માટે આપણે સિંચાઈ પંપનો ઉપયોગ કરતા હતા મોટા ભાગે વીજળીથી કે આપણે ડીઝલથી ચાલતા પંપોનો ઉપયોગ કરતા હતા આ ઉપરાંત જ્યાં આગળ પવન ઊર્જાની શક્યતા હોય તો પવન ઉર્જાથી ચાલતા પંપનો પણ આપણે ઉપયોગ કરતા હતા વીજળીથી ચાલતા પંપ છે એનું કામ ઘણું સરળ છે પણ ભારતના મોટા ભાગના ગામડામાં હજુ વીજળીકરણ થયું નથી એમ જ બધી જગ્યાએ પવન ઉર્જા પણ અવેલેબલ હોતી નથી તો આ આ કારણે જ્યારે જયારે સૌર સિંચાઈ પંપ છે એ દિવસ દરમિયાન સૂર્ય ઉર્જા સતત મળતું રહે છે એટલે સૌર્ય પંપ છે એ સૂર્ય સૂર્યનો પ્રકાશ સૂર્ય દ્વારા પ્રાપ્ત થવાથી દિવસ દરમિયાન સતત મળે છે બીજું એટલે આમાં એવું પણ છે મોદી સાહેબ ધારો કે આપણે જેમ આમ સાહેબે વાત કરી કે ઇલેક્ટ્રિસિટી બહુ વપરાતી હોય તો એ જો આપણે સૌર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ તો એમાં પણ આપણને વાંધો ના આવે બીજું એ પણ થાય છે કે જ્યારે સૌર્ય સિંચાઈની વાત કરીએ તો તેના કેટલાક ભાગો છે એવા તો અમને વાત કરતા હોય છે તો એક તો ભાગો કયા છે ને તેને કઈ રીતે ખેતીની પદ્ધતિમાં ઉપયોગમાં લેવાય એના વિશે વાત કરશો જી જે મેડમે કહ્યું કે સૌર પંપ તો સૌર પંપ ખેડૂત મિત્રો નાના મોટરથી લઈ અને વિશાળ કદની સબમર્સિબલ પંપ અને જુદી જુદી ઊંડાઈએ ભલે આપણો પંપ હજાર ફૂટથી પણ પાણી ઉલેચવું હોય તો સૌર ઉર્જાથી આપણે ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરી અને આપણા પંપ ચલાવી અને આપણે સિંચાઈનું કામ કરી શકીએ છીએ એના ભાગોની વાત કરીએ તો મુખ્ય ભાગ તો જે મેં કહ્યું એ પ્રમાણે સૌર પેનલ સોલાર પેનલ છે એનો મુખ્ય ભાગ છે અને પચાસ ટકા ખર્ચ તો લગભગ લગભગ સોલાર પેનલ લાગતો હોય છે સોલાર પેનલ પછી આપણે ઇન્વર્ટરની જરૂર પડે જો ડીસી પ્રવાહને એસી પ્રવાહમાં કન્વર્ટ કરવું હોય તો અને ત્યારબાદ આ ઇન્વર્ટરમાં એસી પ્રવાહ ઉત્પન્ન કરી અને આપણે સબમર્સિબલ પંપ ચલાવી શકીએ વચ્ચે કેટલાક ભાગ આવે જેવા કે કેબલ આવે કંટ્રોલર આવે આ બધા ભાગો એના છે તો ભાગો વધારે નથી બહુ સરળ ટેકનોલોજી છે અને એની અંદર પણ પાછી હું તમને કહું કે બે પ્રકારની સિસ્ટમ આજે બજારમાં ચાલી રહી છે જે ખેડૂતો માટે ઉપયોગી છે એવા ખેડૂતો કે જ્યાં આગળ વીજળી હજુ સુધી પહોંચી નથી તો એવા ખેડૂતો ઓફગ્રીડ સોલાર પંપ ચલાવી શકે ઓફગ્રીડ સોલાર પંપની અંદર કોઈપણ પ્રકારની વિદ્યુત લાઈન ના પણ હોય તો પણ ખેડૂતો એમના ખેતર ઉપર આ સિસ્ટમ બેસાડી અને દિવસ દરમિયાન એમાંથી વીજળી ઉત્પન્ન કરી અને પોતાનું સિંચાઈ કામ કરી શકે તો જે લોકો પાસે વીજળી નથી એવા ખેડૂતો માટે આ સિસ્ટમ ખરેખર આશીર્વાદરૂપ છે કારણ કે તે લોકો અત્યારે ડીઝલ પંપ ચલાવે છે ડીઝલ બહુ મોંઘું છે તો સોલાર પંપનો ઉપયોગ કરવાથી બહુ સરળ પડશે અને એની અંદર સરકારી સબસિડી પણ ઉપલબ્ધ છે બીજી સિસ્ટમ જેને અમે કહીએ છીએ ઓનગ્રીડ સિસ્ટમ કે જે ખેડૂતો પાસે ઓલરેડી વીજળીના કનેક્શન છે તો એવા ખેડૂતો આ પ્રકારની સિસ્ટમને અપનાવી અને વીજળી ઉત્પન્ન કરે દિવસ દરમિયાન જે ઉત્પન્ન પ્રવાહ થાય અને જે સરકાર પાસેથી આપણને વીજળી ઉત્પન્ન થાય એના દ્વારા સિંચાઈ કરે વધારાની વીજળી સરકારને વેચી અને વધારાના નાણાં પણ કમાઈ શકે અને આ રીતે ખેડૂતો પોતાની આવક વધારી શકે એક તો વીજળી વેચીને આવક પેદા કરે બીજું ખેતી કરીને આવક પેદા કરે એમાં ખાસ કરીને આપણે જણાવું

આપ રજૂઆત કરો તો એમાં શું જોગવાઈ છે એ થોડો વિગતે આપણે અભ્યાસ કરવો પડે એની અમને જાણ નથી પરંતુ જો એ ઇન્સ્યોર્ડ હોય એટલે કે એ સિસ્ટમ નું જો વીમો થયેલો હોય તો આપણને વિભાગ તરફથી ફરીથી સિસ્ટમ મળે પણ ખરી પરંતુ એના માટે તમારે જ્યાંથી તમે મેળવીને એ વિભાગનો સંપર્ક કરો તો કદાચ આ બાબતે યોગ્ય નિરાકરણ લાવી શકાય અને માર્ગદર્શન એ રીતે જ યોગ્ય મળે કે ક્યારે એમને અંદર વાવેલું અથવા તો કઈ રીતે એને નુકસાન પહોંચ્યું કે ક્યાં અત્યારે એમને સહાય મળવા પાત્ર છે એ ત્યાં જઈને જ આપણને ખ્યાલ આવે હવે ડોક્ટર સાહેબ ધારો કે તમે સિંચાઈ પંપની ઘણી બધી વાત કરી હવે માની લો કે ખેડૂતો એટલા જાગૃત પણ છે કે જ્યારે તમે કીધું કે કેટલાક ખેડૂતોને વીજળી મળતી નથી ઘણી વખત એવું થાય સાહેબ કે ગામડામાં વીજળી મળે છે પરંતુ કાપ હોય એટલે કે વીજળી કપાઈ જતી હોય તો પણ ઘણી વખત એમને નુકસાન જતું હોય છે કોઈ પણ ખેડૂતને સૌર્ય સિંચાઈ પંપ અપનાવવું હોય તો શું કરવાનું હાજી સૌર સિંચાઈ પંપ જો ખેડૂત મિત્રોને અપનાવવો હોય તો આજે ભારત સરકાર અને આપણી ગુજરાત સરકાર એક સ્કીમ ચલાવે છે એનું નામ છે કુસુમ કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન એને આપણે કુસુમ યોજના કહીએ છીએ એની અંદર મેં કહ્યું એ પ્રમાણે જે ખેડૂતો પાસે વીજળીની સુવિધા નથી એ ખેડૂતો ઓપગ્રેડ સિસ્ટમ આ યોજના અંતર્ગત મેળવી શકે છે એમાં કુસુમ યોજના અંતર્ગત એમને સબસિડી પણ મળે છે આ સબસિડીની સ્કીમ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જી વીએનએલ અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે આપણા વિસ્તારની અંદર જે વીજ વિતરણ કંપની કામ કરતી હોય જેમ કે પશ્ચિમ ગુજરાતની અંદર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉત્તર ગુજરાતની અંદર યુજીવીસીએલ દક્ષિણ ગુજરાતમાં ડીજીવીસીએલ એમનો આપ રૂબરૂ સંપર્ક કરો અથવા ટેલિફોનિક સંપર્ક કરો અથવા એમની વેબસાઇટ ઉપર જાઓ તો આપને વધારે માહિતી એમાં મળી શકે પાટણથી શાંતિલાલ આપણી વાત કરવા માંગે છે હેલો હેલો શાંતિભાઈ હા સાહેબ આપણે હું એમ છું કે આપણે પૂછ્યું ચલાવી કેટલી પ્લેટો મૂકવી પડે ની કેટલા ઉનાથી પોણી ઉઠાયેલા એ જણાવશો કેટલો ખર્ચ હા જી પચાસ સાઠ પચાસથી સાઠ હોર્સ પાવરની મોટર આપણે ચલાવી છે તો મેં અગાઉ પણ કહ્યું કે પાંચ એચપીની મોટર ચલાવી હોય તો સાદું ગણિત એવું છે કે પાંચ હજાર વોટની મોટર લગાવવી પડે સોરી પાંચ હજાર વોટની સોલાર પેનલ ગોઠવવી પડે તો પચાસ એચપી માટે પચાસ હજાર વોટની પેનલો તમારે ગોઠવવી પડે ઘણી બધી પેનલો આવે અને એક પેનલ લગભગ લગભગ માર્કેટમાં જે અત્યારે ઉપલબ્ધ છે એ ત્રણસો ચારસો વોટની પેનલ છે તો આપ સમજો કે પચાસ હજાર વોટ ભાગ્યા ચારસો કરો અને જે જવાબ આપને મળે એટલી પેનલો તમારે સિરીઝમાં અથવા પેરેલમાં યોગ્ય રીતે કન્ફ્યુગરેશન કરી અને તમારે ગોઠવવી પડે આ માટે તમારી આજુબાજુના જે વિક્રેતાઓ છે અથવા અમારી કોલેજ જે દાંતીવાડા ખાતે આવેલી છે જેનો સંપર્ક કરવાથી અમે તમને વિગતે એની ડિઝાઇન પણ તૈયાર કરીને આપીએ છીએ તો આ વિશે અમારી કોલેજ ઓફ રિન્યુબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે છે તે અમારો સંપર્ક આપ કરશો તો અમે આ બાબતે આપને વધુ મદદ કરી શકીશું મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છે સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ યંત્ર અત્યારે ફરીથી સમય થયો છે વિરામનો મળે છે પ્રશ્ન મારો અમારે કેનાલ થી પાણી પાતા હોઈએ પાછે સોલાર પંપ નાખવું હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કેટલી સબસીડી મળવા પાત્ર છે ખુબ સરસ અભયસિંહ હવે કેનાલમાંથી પાણી આ લેવા માટે સોલાર પંપનો ઉપયોગ આપ કરી તો શકો છો પરંતુ કેનાલ ઓથોરિટીની મંજૂરી લેવી બહુ જરૂરી છે કારણ કે ઘણીવાર ઘણા વિસ્તારોમાં એ માટે ઘણા ખેડૂતોના પ્રશ્નો આવે છે પણ એ અમારા અંતર્ગત આવતું ના હોવાના કારણે અમે એ બાબતે કોઈ જવાબ સ્પષ્ટતા સાથે નહીં કરી શકીએ પરંતુ કેનાલ ઓથોરિટીની આપ મંજૂરી લો તો સોલાર પંપ ચલાવી શકાય અને સોલાર પંપ ચલાવીને આપ પાણીને આપણા ખેતર સુધી પહોંચાડી અને આરામથી સિંચાઈ કરી શકો છો બરાબર છે ડોક્ટર દેસાઈ ભાઈ હવે ધારો કે સૌર ઉર્જા થી ચાલતું આપણે સોલરની ની જરે વાત કરી તો એની અંદર આપણે સોલર ડ્રાયર એ પણ એક મહત્વનો મુદ્દો બની શકે તો એ સોલર ડ્રાયર ને કઈ રીતે ચલાવી શકાય કઈ રીતે ખેતી ખેડૂતોના કામમાં આવી શકે એના વિશે થોડુંક માર્ગદર્શન આપશો વૈજ્ઞાનિક ઢબે સૂરજની ની ગરમી થી પદાર્થ ભેજ દૂર કરવાની પ્રક્રિયા ના સાધન ને આપણે સોલર ડ્રાયર તરીકે ઓળખીએ છીએ આ વૈજ્ઞાનિક ઢબે સૂરજની ગરમી એટલે ગરમ હવા એમાંથી પાસ કરવામાં આવે છે જેનાથી પદાર્થમાં રહેલું પાણી છે એ એમાંથી દૂર થાય છે વૈજ્ઞાનિક ઢબે આ પ્રક્રિયા થવાના કારણે એ આકર્ષક અને આરોગ્યપ્રદ છે તેમજ આ પદ્ધતિની અંદર જે મૂળ ગંધ છે વિટામિન છે વગેરે બધું જળવાઈ રહે છે એટલે એની અંદરથી પદાર્થ છે એની અંદર ભેજ દૂર થાય છે પહેલાના જમાનામાં આપણે ખુલ્લા તડકામાં સુકવણી કરતા હતા પણ એની ઘણી મર્યાદાઓ હતી કે વરસાદ કે વરસાદ હોય કે પવન હોય અથવા તો ચોરીનો ભય રહે બીજું કે સુકવણી સારી રીતે ના થાય અને સુકવણીમાં સમય વધારે થાય જ્યારે સોલર ટ્રાયર એવું છે કે એની અંદર સુકવણી ઝડપી થાય છે ખુલ્લા તડકાની સાપેક્ષની અંદર ઝડપી થાય છે તેમજ એની જે અ મૂળ રંગ ગંધ અને વિટામિન બગ વગેરે જે જળવાઈ રહે છે આ ઉપરાંત ધારો કે ફળ અને ફળ અને શાકભાજી છે એ વહેલા બગડી જતા હોય છે પરંતુ એને આપણે સોલર ડ્રાયર દ્વારા જો સુકવણી કરવામાં આવે તો આપણે એને લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ અને સારા બજાર ભાવ પણ મળે છે આ આ ઉપરાંત ખાસ કરીને સોલર ડ્રાયર છે એ પારદર્શક આવરણો હજુ વધારે પ્રમાણમાં આપણા જથ્થાની અંદર અનાજ અથવા શાકભાજીની અથવા તો ફળફળાદીની સુકવણી કરવી હોય તો પારદર્શક આવરણ આવરણવાળા જે સોલર ટનલ ડ્રાયર આવે છે મોટા તો એમાં મોટા જથ્થાના અંદર તમે એમાં રાખી અને સુકવણી કરવાથી આપણે એને લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ અને એને ખેડૂતોને સારા બજાર ભાવ પણ મળી રહે છે અને એના જે પાકની મૂળ કિંમતમાં આપણે પાકની મૂલ્ય વૃદ્ધિ એ રીતે આપણે કરી શકીએ છીએ સોલર ડ્રાયરની આપણે ડિઝાઇન કરવી હોય તો કેટલા કોઈ પણ શાકભાજી છે કે અનાજ છે એમાં કેટલા કેટલા જથ્થાની અંદર આપણે સુકવણી કરવાની છે એ પ્રમાણે આપણે ડ્રાયરની ડિઝાઇન કરવામાં આવે છે ખાસ કરીને સોલર ટનલ સોલર ડ્રાયર છે એ બે બે પ્રકારના હોય છે એક કેબિનેટ કદનું હોય છે અને એક મોટા કદનું હોય છે

કુવા માટે સોલાર લાઇટ લેવી છે સોલાર લાઇટ શાના માટે લેવી છે એટલે પંપ ચલાવવા માટે લેવી છે કે અજવાળા માટે લેવી છે પંપ ચલાવવા માટે સોલાર લાઇટ લેવાની હોય તો ઓફગ્રીડ સિસ્ટમ જો આપણી પાસે વીજળીનું કનેક્શન કોઈપણ પ્રકારનું અવેલેબલ ના હોય તો આપ ઓફગ્રીડ સિસ્ટમ વસાવી શકો છો ઓફગ્રીડ સિસ્ટમની અંદર આપણે જણાવું કે મુખ્ય ભાગ તો મેં કહ્યું એ પ્રમાણે પેનલ છે પેનલ સાથે તમારે એક ચાર્જ કંટ્રોલર લેવું પડશે અને કંટ્રોલર સાથે તમે એની અંદર સબમર્સિએબલ પંપનું અથવા મોનોબલ પંપનું જોડાણ કરશો

એ પ્લાસ્ટિકનું આવરણ ધરાવતું એક વિશાળ કદનું એક સ્ટ્રકચર છે જેની અંદર સૂર્યપ્રકાશ આપાત થાય એટલે અંદર ગરમી પેદા થાય છે અને ગરમી પેદા થાય એટલે આપણે એની અંદર ટ્રેની અંદર રાખેલી કૃષિ પેદાશો ખાસ કરીને ઔષધિ પાકો અને એવી મૂક ભાવની શાકભાજી જેવા કે આદુ ફુદીનો હળદર આમળા આ પ્રકારની જે કૃષિ પેદાશો છે એનું આપણે ઝડપથી ડ્રાઇંગ કરી શકીએ છીએ અને એનો રંગ એની ગુણવત્તા અને વગેરેનો જે સ્વાદ એ એ જળવાઈ રહેતો હોય અને એના માર્કેટમાં બહુ જ સારા ભાવ મળે છે જે આજે છે ને કે જ્યારે ખેડૂતો એમ એમનું ઉત્પાદન બજારમાં લઈને જાય છે ત્યારે ઘણીવાર એવું થાય કે બજારમાં માલની ડિમાન્ડ ના હોવાને કારણે ભાવ નથી મળતા તો આવા સંજોગોમાં ખેડૂતો એમની કૃષિ પેદાશોને આવી રીતે સુકવણી કરી એનું યોગ્ય પેકેજિંગ કરી એનું ઓનલાઈન કે ઓફલાઈન માર્કેટિંગ કરી આજકાલ અનેક સુવિધાઓ બજારમાં ઉપલબ્ધ છે ખેડૂત યુવાનો આ પ્રકારનું કામ કરી અને નાની મોટી રોજગારી પણ પેદા કરી શકે છે ખેડૂતો આ પ્રકારનું કામ કરી અને થી ચાર થી ત્રણ ગણી અને એનાથી પણ વધારે આવક પણ શકે નાથાભાઈ

એટલે કે જો આપ સૌરાષ્ટ્રના હોય તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કે જે વિસ્તારના હોય એની નજીકની જે કંપની હોય જ્યાંથી વીજળી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એ ઓફિસે જઈ અને તેના ઇજનેર સાહેબોનો આપ સંપર્ક કરશો અથવા વેબસાઇટમાં જશો તો એના વિશે વધુ માહિતી આપને ઉપલબ્ધ થશે બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અત્યારે વાત કરી રહ્યા છીએ સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો તરફ ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો મળે વિરામ બાદ વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ ને આપણે વાત કરી રહ્યા છે સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ યંત્ર વિશે આપણે ડૉક્ટર દેસાઈએ કે દેસાઈ દેસાઈભાઈ જ્યારે પણ આપણે આ સોલિયરની વાત કરતા હોય તો સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગ એવું પણ વાત આવે છે તો આ છે શું અને અમારા ખેડૂત મિત્રોને આનાથી શું લાભ થઈ શકે ખેડૂત મિત્રો સોલર ફેન્સિંગ એટલે સૂર્ય ઉર્જાથી જે ખેતરની ફરતે જે તારની વાળ હોય એમાં ઇલેક્ટ્રિક ઉર્જા પેદા કરી તારમાંથી પસાર કરવામાં આવે છે જ્યારે કોઈ પશુ કે પ્રાણી ખેતરમાં કોઈ પણ પાક વાવેલો હોય તેને નુકસાન કરવા જાય તો આ જે તારમાંથી ઇલેક્ટ્રિક પ્રવાહ છે એના કારણે શોક આવે છે અને પશુ કે પ્રાણી છે એ એનાથી દૂર ભાગે છે આ પ્રક્રિયાને સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગ તરીકે ઓળખાય છે સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગની અંદર જો મુખ્ય પાર્ટ છે એ ફેન્સ કંટ્રોલર છે એ ફેન્સ કંટ્રોલર છે એનો એક પલ્સ તૈયાર કરતાં એકથી દોઢ સેકન્ડ જેટલો સમય લાગે છે એમાં સર્કિટ પૂર્ણ થવી જરૂરી છે આ એનાલાઇઝરમાંથી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન છે એનો પ્રવાહ છે એ અર્થિંગમાં અર્થિંગમાં જાય છે અને અર્થિંગમાં થઈ અને પશુમાં દાખલ થાય છે અને આના પશુમાં દાખલ થઈને પાછો એનાલાઇઝરમાં જાય છે આ રીતે સર્કિટ પૂર્ણ થાય એ દરમિયાન જે પશુ છે એને શોખ લાગે છે અને એ શોખ એકદમ કષ્ટદાયક હોય છે એનાથી પશુ છે એ ત્યાંથી ખસવા લાગે છે તો આ રીતે આ ઇલેક્ટ્રિક સિસ્ટમ છે એ કામ કરે છે હવે ઇલેક્ટ્રિક સિસ્ટમના ફાયદાની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના પ્રાણી કે પશુ ખેતરમાં જે વાવેલ રોપાઓ હોય કે બાગાયતી પાકો હોય તો એનું આનાથી રક્ષણ મળે છે બીજું કે કોઈ પણ પ્રાણી કે મનુષ્ય છે એને આ આ સિસ્ટમ છે એક સુરક્ષિત સિસ્ટમ છે એનાથી કોઈ શારીરિક નુકસાન થતું નથી બીજું કે આ સિસ્ટમ ચલાવવા માટે સોલાર પેનલ સૂર્ય ઉર્જાથી ચાલે છે એટલે કોઈ ઇલેક્ટ્રિક સપ્લાયની પણ જરૂરિયાત રહેતી નથી અને આ સિસ્ટમની અંદર એક માણસ છે એ એનું ઇન્સ્ટોલેશન કરી શકે છે આમાં સામાન્ય જે આપણે કાંટાળા તારની વાળ બનાવીએ તો એના માટે જે થાંભલા અને વાયરની જરૂરિયાત પડે છે એના કરતાં ઓછા મેટલ અને પોલની જરૂરિયાત પડે છે અને પોલ પણ ગમે તે લાકડાના કે એ ઓછી કિંમત વાળા હોય તો એ પણ ચલાય છે આ સિસ્ટમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈ શકીએ છે એટલે એનો નિભાવ ખર્ચ પણ ઓછો આવે છે આ સિસ્ટમ છે એ ચોવીસ કલાક ચાલી શકે છે એટલે કે દિવસ દરમિયાન આ સિસ્ટમ બંધ થઈ જાય છે અને રાત્રિ રાત્રે એ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે બીજું કે આ જો સૂર્યપ્રકાશ ના હોય તો પણ આ સિસ્ટમ ને બે અઠવાડિયા સુધી આપણે ચલાવી શકીએ છીએ અને આમાં આ સિસ્ટમ ની અંદર કોઈ વીજળી ની જરૂરિયાત રહેતી નથી એટલે કે એ પર્યાવરણ હિત છે અને એનાથી આપણને આર્થિક રીતે ફાયદો થાય છે પણ ડોક્ટર મોદી સાહેબ જેમ કે આ જે ઇલેક્ટ્રિક ફેન્સિંગ ની સાહેબ વાત કરી રહ્યા છે તો તેના કેટલાક ભાગો હોય છે કે કાર્ય પદ્ધતિ હોય છે એના વિશે આપ થોડો પ્રકાશ પાડશો જી બહુ સરળ કાર્ય પદ્ધતિ છે સોલાર પેનલ જોઈએ 15 થી 20 વોટ ની નાની એવી એની સાથે એક બેટરી જોઈએ બેટરી સાથે એક એનર્જાઈઝર જોઈએ આ જે એનર્જાઇઝર છે ને એ આનું મુખ્ય હાર્ટ કહી શકાય એ એનર્જાઈઝર બેટરીમાંથી જે પ્રવાહ મળે એને અનેક વોલ્ટેજની અંદર વધારીને આપણને પ્રવાહ તારની અંદર વહેતો કરે છે કારણ કે આ જે સુરક્ષા વાળ છે એમાં ગેલ્વેનાઇટના વાયરનો ઉપયોગ કરવામાં આવે છે આ ગેલ્વેનાઇટના વાયર ખેતરની ચારે બાજુ હોવાના કારણે એની લંબાઈ વધુ હોય છે અને દરેક દરેક પોઈન્ટ ઉપર યોગ્ય વોલ્ટેજ હોય ને તો આ જે પશુ જે જંગલી પશુ જે આપણા ખેતરની અંદર ઘૂસવા માટે કોશિશ કરતું હોય એને નાનો એવો શોખ લાગે અને શોખ લાગે એટલે મનોવૈજ્ઞાનિક એક ભય ઉત્પન્ન થાય એના કારણે બીજી વાર એ પ્રાણી આપણી ખેતરની નજીક ફરકતું નથી તો મુખ્ય ભાગ તો આટલા જ છે પેનલ બેટરી એનર્જાઇઝર ગેલ્વેનાઇઝ વાયરનું તાર અને અર્થિંગ સિસ્ટમ તો આટલી સિસ્ટમ તમે ભેગી કરો એટલે આપણી ખેતની સુરક્ષા વાડ તૈયાર થઈ જાય અને જેવા પ્રાણીઓનો ભય એટલે કે મોટા પ્રાણીઓ હોય તો તારની ત્રણથી ચાર હાર કરવી પડે અને નાના એવા પ્રાણીઓ હોય તો એક બે હારમાં પણ કામ થઈ જતું શકે છે તો ડૉક્ટર દેસાઈભાઈ ધારો કે તમે જે ઇલેક્ટ્રિક ફેન્સિંગની આખી વાત કરી એ સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગ ધારો કે કોઈ ખેડૂત મિત્રએ અપનાવી અથવા નાખી તો એ નાખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા આપની દ્રષ્ટિએ કયા કયા છે સરસ પ્રશ્ન છે ખેડૂત મિત્રો આપણે સોલાર ઇલેક્ટ્રિક ફેન્સિંગ નાખવી હોય તો એ ટાઈમે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ તો એની વાત કરીએ કે સોલાર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ફેન્સિંગનું ઇન્સ્ટોલેશન કરતી વખતે એની નજીક ટેલિફોન લાઇન કે રેડિયો રેડિયો એરિયલથી આપણે દૂર રાખવું જોઈએ સોલર કોઈપણ એક સોલાર ઇલેક્ટ્રિક એક ફેન્સ ઉપર આપણે બે એનાલાઇઝર લગાવવા જોઈએ નહીં આ ઉપરાંત જો બે અલગ અલગ ફેન્સિંગ ઉપર જો અલગ અલગ એનાલાઇઝર લગાવવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો આપણે બે ફેન્સ વાયર વચ્ચેનું અંતર બે મીટરથી ઓછું રાખવું જોઈએ નહીં આ ઉપરાંત ફેન્સ કંટ્રોલર સાથે બીજા ધારો કે પ્રાણીઓના ટ્રેનર છે કે બીજાનું જોડાણ ઇલેક જોડાણ કરવા કરવું જોઈએ નહીં બીજું કે ખાસ કરીને જે આ આની અંદર ફેન્સ વાયર આવે છે એને કોઈ પણ ઇલેક્ટ્રિક લાઇન હોય એના કે ટેલિફોન લાઈન જતી હોય તો એના ઉપર નાખવી જોઈએ નહીં આ ઉપરાંત આગળ ભીની જમીન હોય તો ત્યાં આગળ પણ અર્થ ત્યાં આગળ પણ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ધારો કે કોઈ પણ નાના બાળકો હોય કે અશક્ત માણસો હોય તો એને આ ઇલેક્ટ્રિક ફેન્સિંગ ને ટચ થવા દેવા જોઈએ નહીં આ ઉપરાંત ઇલેક્ટ્ર ખાસ કરીને ઇલેક્ટ્રિક ફેન્સિંગની અંદર આપણે અર્થિંગ સિસ્ટમ છે એ પણ એક અગત્યની બાબત છે તો આ અર્થિંગ સિસ્ટમ જે છે ને એના વિશે મારે એટલે ડિટેલમાં જવું છે કે જે આખી અર્થિંગ સિસ્ટમ સ્પેશિયલી કરીને સોલાર ઇલેક્ટ્રિક આપણે ફેન્સિંગની વાત કરી રહ્યા છીએ તો એમાં કઈ રીતે કામ કરે છે સોલાર અર્થિંગ સિસ્ટમ છે એ સોલાર ઇલેક્ટ્રિક ફેન્સિંગનો એક મહત્વનો ભાગ છે અચ્છા જો સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગ ની અર્થિંગ અર્થિંગ પ્રોપર ન થવાના કારણે એમાં ખામી રહી જાય છે એના માટે આખી આપણે સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગની અંદર આખી સર્કિટ પૂરી થવી જરૂર છે સૌ પ્રથમ આપણે અર્થિંગ સિસ્ટમ છે ને તો અર્થિંગ સિસ્ટમ માટે ખાસ કરીને વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું શોષણ થવું જરૂરી છે જેટલા વધારે ઇલેક્ટ્રોન શોષાય એટલું એટલું આ સિસ્ટમ સારી રીતે કામ કરવું કરે છે એમાં એ આખી સર્કિટ પૂરી થવી જરૂરી છે ઇલેક્ટ્રોનનું શોષણ છે સૌપ્રથમ આપણે એનાલાઇઝરમાંથી શરૂ થાય અને કોઈ પણ પ્રાણીના શરીરમાં પ્રવેશે છે અને ત્યારબાદ ફરી અર્થિંગ સિસ્ટમમાં જાય છે અને અર્થિંગ સિસ્ટમમાંથી પાછી ફરીને એનાલાઇઝરમાં જાય છે એ રીતે આખી સર્કિટ પૂરી કરે છે અને એના કારણે પ્રા પ્રાણી છે એને શોખ લાગે છે અને એ શોખના કારણે એ જે સો સોલર ફેન્સિંગની વાળ હોય એનાથી દૂર ભાગે છે હવે સોલર ફેન્સિંગ માં અર્થિંગ સિસ્ટમ કરવા માટે પણ ઘણા અગત્યના પરિવર્તન ધારો કોઈ પણ રેતાળ જમીન હોય તો ત્યાં આગળ સોલર જે ઇલેક્ટ્રોન છે એ એ સોસાય વગર રહી જાય તે તો ખાસ કરીને રેતાળ પ્રકારની જમીનમાં નો માં અર્થિંગ કરવું જોઈએ નહીં બીજું કે ડાળી ડાંખડા હોય કે લીલી વનસ્પતિ જે સોલર ફેન્સને ટેન્સના વાયર છે એને ટચ ન થવી જોઈએ જો એ ટચ થાય તો એની અંદર ફોલ્ટ બતાવે છે અને જે જરૂરિયાત હોય એ એના પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત થતી નથી તો એ પણ કાળજી રાખવી આ ઉપરાંત ગેલવેનાઇઝ અને કોપરના બંને વાયર છે એ બંને વાયરનો આપણે અર્થિંગ તરીકે ઉપયોગ કરવો જોઈએ નહીં આ ઉપરાંત અર્થિંગ સિસ્ટમ છે એના માટે બીજી પણ કાળજી રાખવી જોઈએ ખાસ કરીને ભેજવાળી જગ્યા અને છાયાવાળા ભાગ હોય તો ત્યાં આગળ અર્થિંગ સિસ્ટમ છે એ લગાવી જોઈએ અર્થિંગ સિસ્ટમની આજુબાજુ ટેલિફોન વાયર લાઇન છે કે રેડિયો એરિયલ છે બીજા આપણે હરતા ફરતા હોય ઉપરાંત કોઈ પણ વસ્તુનો સંગ્રહ કર્યો હોય એ દસ મીટર દૂર રાખવું જોઈએ એટલે તમામ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખી અને આપણે અર્થિંગ સિસ્ટમનો ઉપયોગ કરી કરીએ તો એ સારું પરિણામ એનાથી મેળવી શકીએ યાર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છે સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો અત્યારે ફરીથી સમય થયો છે કે વિરામનો મળે વિરામ બાદ વિરામ બાદ ફરીથી આપ સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છે કૃષિદર્શન ફોનની લાવ્યો અને અત્યારે વાત કરી રહ્યા છે સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો આ સાહેબને આપણે પૂછીએ ધારો કે ખાલી કરી આપણે મોદી સાહેબને જાણવા માગીએ છીએ કે ધારો કે આ લોકો સૌર્ય ઉર્જાની વાત કરે છે મિત્રો ઘણી વખત આપણને અલગ અલગ વિભાગો વિશે વાત કરી કાર્ય પદ્ધતિ વિશે વાત કરી પણ ઘણી વખત છે ને બહુ સંચાલિત જે કહી શકાય બહુ પ્રચલિત છે જે ડૉક્ટર સાહેબ હંમેશા મારી સાથે વાત કરતા હોય ત્યારે કહેતા હોય છે કે એગ્રી વોલ્ટેક સિસ્ટમ હવે આ એગ્રી વોલ્ટેક સિસ્ટમ શું છે એના થકી તમને શું લાભ થઈ શકે એ આપણે ડૉક્ટર સાહેબ પાસેથી જાણીએ મોદી સાહેબ જી આ એગ્રી વોલ્ટેક સિસ્ટમ એ એના ઉપર અમે અમારી યુનિવર્સિટીમાં અત્યારે બહુ સારું એવું કામ કરી રહ્યા છીએ એગ્રીવોલ્ટેક ઓલ્ટેક સિસ્ટમ ને સરળ ભાષામાં કહું તો ખેતી લાયક જમીનની અંદર ખેતી પણ કરાય અને એ જ ખેતીની જમીનની અંદર હાઇટ ઉપર સોલાર પેનલોને યોગ્ય રીતે ગોઠવી અને આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ એટલે કે વિદ્યુત પાવર ઉત્પન્ન કરી શકીએ તો એક જ જમીનમાં વીજળી પણ ઉત્પન્ન થાય અને નીચે ખેતી પણ કરી શકાય ખેતી માટે જે જરૂરી વીજળી છે એ આપણને સિસ્ટમમાંથી પ્રાપ્ત થાય એના વડે પંપ ચાલી શકે એના વડે અનેક પ્રકારના બીજા સાધનો પણ ચલાવી શકાય અને વધારાની વીજળી આપણે વેચી અને ખેડૂત મિત્રો વધારાના નાણાં પણ મેળવી શકે તો આ એક મને લાગે છે કે ભવિષ્યની એક સારી એવી તકનીકી છે કે જેમાં ખેડૂતો એમની જમીન ઉપર વીજળી પણ પેદા કરશે ખેતી પણ નીચે કરશે અને ઉચ્ચ મૂલ્ય ધરાવતા ખેતીના પાકો લેશે અને એવી રીતે એનું આયોજન કરવામાં આવશે કે જે ખેતરને ખેતીની અંદર જે સૂર્યપ્રકાશ પાકને જોઈએ એ પણ મળી રહે પેનલને જે સૂર્યપ્રકાશ જોઈએ એ પણ મળી રહે બે પેનલોની હાર વચ્ચે આપણે બહુ જ સરળતાથી ટ્રેક્ટર અને બીજા સાધનો ચલાવી અને ખેતીના કાર્યો પણ કરી શકીએ એ સિસ્ટમ આપણને કોઈપણ રીતે અડચણરૂપ ના બને અને તેમ છતાં પણ આપણે એક કહી શકાય ને કે બંને બાજુથી સારા એવા પરિણામો મળી શકે તો આવી એક ક્રાંતિકારી ટેકનોલોજી છે એને આપણે કહીએ છીએ એગ્રી વોલટેક સિસ્ટમ આ પ્રકારની સિસ્ટમને અમે અમારી યુનિવર્સિટીમાં સ્થાપિત કરી છે એના ઉપર અત્યારે અમે સંશોધનના કાર્યો કરી રહ્યા છીએ આપને આ બાબતે કંઈ પણ વધારે માહિતી જોઈતી હોય કે આપણે જોવાની ઈચ્છા હોય તો આપ અમારી યુનિવર્સિટીમાં પધારી શકો છો

તો સિંચાઈના પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે એટલે કે પાણીની અંદર પણ આપણને શારીરિક ક્ષમતા એટલે કે એફિશિયન્સી કાર્યક્ષમતા મળી છે નીચે ટ્રેક્ટર પણ ચાલી શકે છે અને ઘણા કેસોમાં તો અમને પાક ઉત્પાદન વધારે પણ મળ્યું એટલે કે જમીનનો અસરદાર ઉપયોગ કરી શકાય પાણીનો અસરદાર ઉપયોગ કરી શકાય અને એ જ જમીનની અંદર આપણે સોલાર ફોટોવોલ્ટેક ટેકનોલોજીથી વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ તો ખેડૂતોને ચારે બાજુથી ફાયદા મળતા હોય છે તો સો ટકા ફાયદો છે અત્યાર સુધીના પરિણામો તો અમને ફાયદાકારક મળ્યા જ છે હવે અમે આની અંદર શાકભાજીના પાકો પણ લઈ રહ્યા છીએ આવતી સિઝનમાં તો એના પરિણામો પણ આપણે વિગતવાર જણાવતા રહીશું એટલે આપની દ્રષ્ટિએ 100% આને અપનાવું તો જોઈએ છે જી અત્યારે તો એવું લાગે છે બરાબર ડોક્ટર મોદી સાહેબ હવે ધારો કે સોલર ઇન્સેક્ટ ટ્રેપ એ પણ એકතරબું પ્રચલિત છે તો આ ઇન્સેક્ટ ટ્રેપ છે શું અને ખેતીમાં એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય જી અ ઇન્સેક્ટ ટ્રેપ એટલે કે લાઈટ ટ્રેપ અ આપણે ચોમાસાની સીઝનમાં ખાસ કરીને રોગ જીવાતનો ઉપદ્રવ ખેતનની અંદર વધારે થાય છે જી ખરેખર તો એને નાથવા માટે હાનિકારક દવાઓ જે ઝેરી દવાઓ છે એનો ઉપયોગ આપણે ના છૂટકે પણ કરવો પડતો હોય છે જે અત્યારે સરકાર પણ એમ કહીએ કે ભાઈ એનો ઉપયોગ આપણે દિવસે દિવસે ઘટાડવો જોઈએ તો આ એક ફિઝિકલ ટેકનોલોજી છે જેના વડે આપણે રોગ જીવાત લાવતા જીવાતનો ખાસ કરીને ઇન્સેક્ટ એટલે કે જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ એમાં એવું છે કે એમાં સોલાર પેનલ લગાવેલો એક ધાંભલો હોય છે એ દાંભલાની સાથે અમે બેટરી અને ચાર્જ કંટ્રોલર પણ લગાવી દઈએ છીએ અને એના વડે રાત્રિ દરમિયાન એક પાંચથી દસ વોટનો તેજસ્વી પ્રકાશ ધરાવતો બલ્બ ચાલુ કરી શકાય છે તો આ બલ્બના કારણે રાત્રિ દરમિયાન જીવાત એટલે કે કીટકો એના ઉપર આકર્ષાય છે અને એમાં ભેગા થાય છે અને ટ્રેપ એક ટ્રેપ બનાવેલું છે કોનિકલ એટલે કે શંકુ આકારનું એ ટ્રેપની અંદર એ જીવાત ફસાય છે અને નીચે રહેલી પ્લાસ્ટિકની થેલીની અંદર જીવાત ભેગી થાય છે તો આ રીતે આપણે કીટકોનો ઉપદ્રવ છે એને ઘટાડી શકીએ બીજું કે આ સાધનની અંદર કોઈ પણ પ્રકારના કેબલની જરૂરિયાત પડતી નથી એટલે લાંબા લાંબા કેબલો ખેડૂતોને ખેંચવા પડતા નથી એટલે વચ્ચે અટકાવું છું કે અત્યારે દ્રોલથી ઉકાભાઈ આપણી સાથે છે આપણે એમને પહેલા સાંભળી લઈએ ઉકાભાઈ હા એગ્રી વોલ્ટેજ સિસ્ટમ આપણે કરાવી હોય જી તો એનો ખર્ચ કેટલો હા જી અમે અમારી યુનિવર્સિટી ની અંદર બે હજાર ચોરસ મીટર એટલે કે હેક્ટર નો પાંચમો ભાગ કહી શકાય એની અંદર આ સિસ્ટમ લગાવી છે એની અંદર લગભગ લગભગ અમને ત્રીસ થી એકત્રીસ લાખનો ખર્ચ થયેલો છે તો આપ એ પ્રમાણે આપના વિસ્તાર માટે એ ખર્ચ કાઢી શકો છો આ ખર્ચ છે એ વિસ્તાર અને ટેકનોલોજી પ્રમાણે બદલાય પણ ખરો તો એક્ઝેક્ટ એનું એસ્ટિમેશન તો આપણને બજાર ભાવની વધઘટન એ બધું જોઈ અને આપ કાઢી શકો છો તેમ છતાં મેં તમને એક આછેરો ખ્યાલ આપ્યો કે અમારે જે ખર્ચ થયો એ પ્રમાણે તમે પણ તમારા ખર્ચને નક્કી કરી શકો છો બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની લાઈવ અત્યારે વાત કરી રહ્યા છે સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો તરફ ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો મળે વિરામ બાદ

બોલો બોલો આપણે પાંચ પાંચ વર્ષ પાવર નો સોલર પંપ ચલાવવો હોય તો એના માટે અંદાજિત ખર્ચ ત્રણ થી સવા ત્રણ લાખ જેટલો થાય છે બરાબર છે એટલે જે સુધી થાય એમાં કોઈ આપણને સાહેબ સબસિડી મળે કે એમાં અત્યારે હાલ સબસિડીની સ્કીમ છે કે ઉપલબ્ધ કુસુમ યોજના હેઠળ સબસિડીની સ્કીમ છે પહેલાં એના એની અંદર ચાલીસ જેટલી સબસિડી આપવામાં આવતી હતી બરાબર છે એટલે લગભગ એક લાખ એસી હજારમાં એ

અને જ્યાં લઈ જવું ત્યાં લઈ જઈ શકે છે આ બધા ફાયદા છે કિંમતમાં સસ્તું છે ચાર પાંચ હજાર રૂપિયામાં બજારમાં મળે છે તો આપણને કોઈ પણ દવાઓના ખર્ચ કર્યા વગર જો જીવાતનું આપણે નિયંત્રણ કરી શકતા હોય ને તો આ પ્રકારની પર્યાવરણ ઇતેચ્છુ સિસ્ટમ નો ખેડૂતોએ વધુનો વધુ ઉપયોગ કરવો જોઈએ બરાબર છે ડૉક્ટર દેશેભાઈ ધારો કે સૌર્ય ઉર્જા સાધનોની આપણે ઘણી બધી વાતો કરી પણ આ સાધનો જો અમારા ખેડૂત મિત્રોને મેળવવા હોય તો એના વિશે માહિતી આપો કે ક્યાં સંપર્ક કરો ખાસ કરીને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડા છે એ સૂર્ય ઉર્જા ઉપર કામ કરતી પ્રત્યક્ષ પ્રચાર અને પ્રસારનું કામ કરે છે અને એ ગુજરાત રાજ્યની એક નોડલ એજન્સી છે તો એનો પણ ખેડૂત મિત્રો સંપર્ક કરીને આ સાધનો મેળવી શકે છે બીજું કે અમારે ત્યાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અમારી કોલેજ કોલેજ ઓફ એનર્જી એન્ડ જે સોલર ઉપર ખાસ કામ કરે છે તો એના દ્વારા પણ તમે કોઈ પણ આ જે સોલ સૌર ઉર્જાથી ચાલતા કૃષિ યંત્રો છે એના એની કોઈ પણ માહિતી જોઈએ તો મળી શકે છે આ ઉપરાંત સ્પેરી સરદાર પટેલ રિન્યુએબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે એ આ સૌર ઉર્જા ના સાધનો અને સૌર ઉર્જાનું સંશોધન કરતી એક સંસ્થા છે તો ત્યાં પણ સોલર ઉર્જાનું સંશોધન ઘણું થાય છે તો ત્યાં પણ માહિતી મેળવી શકાય છે આ ઉપરાંત અત્યારે હાલ માર્કેટની અંદર જે સૌર સૌર ઉર્જાના જે પ્રોડક્ટ છે એની ઘણી કંપનીઓ માર્કેટની અંદર અવેલેબલ છે તો એનો સંપર્ક કરી અને એમાં કેટલી સબસિડી મળે છે કે શું છે એ વિગતવાર માહિતી તમે ત્યાં જઈને પણ મેળવી શકો છો ખાસ કરીને તાલુકા પ્લેસ મોટા ભાગના તાલુકા પ્લેસ તેમજ જિલ્લા સ્થળોએ મોટાભાગની આવી ઘણી કંપનીઓ છે તો એનો પણ સંપર્ક કરી અને એની માહિતી આપણે મેળવી મેળવી શકે છે ડોક્ટર મોદીભાઈ હવે ધારો કે તાજેતરમાં સોલર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર એ બહુ જ પ્રચલિત થયું છે એના વિશે વિગતે માહિતી આપો કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો પ્રશ્ન થાય કે સોલર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે તો શું એવી જ રીતે કામ કરશે જે અત્યારે નોર્મલ ટ્રેક્ટર કરી રહ્યા છે તો આપ શું કહેશો જી બિલકુલ એવી રીતે જ કામ કરશે સંશોધનો થઈ રહ્યા છે અનેક કંપનીઓએ એમના પ્રોટોટાઇપ તૈયાર કરી દીધા છે ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે એ પ્રમાણે આપણા ખેડૂત મિત્રોને પણ ખેતી પરવડતી નથી તો આનો એકમાત્ર વિકલ્પ હવે જો રહ્યો હોય તો તે છે ઇલેક્ટ્રિક આવતા દિવસોમાં જેમ અત્યારે બજારમાં વાતો ચાલે ઇલેક્ટ્રિક બાઇક જે તો બજારમાં ફરતા થઈ ચુક્યા છે ઇલેક્ટ્રિક કાર પણ આવી ચુકી છે હવે આવતા દિવસોમાં ખેડૂતો આપણા ખેતર ઉપર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ આવતા થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ના ફાયદા એવા છે કે એમાં ડીઝલ જરૂર નહીં પડે એમાં એન્જિનની જગ્યાએ ઇલેક્ટ્રિકલ મોટર આવી જશે એને ચાર્જ અને બેટરી આવી જશે બેટરીમાં પણ લિથિયમ આયન ટેકનોલોજીવાળી લેટેસ્ટ બેટરી અત્યારે માર્કેટમાં ચાલી રહી છે એને બેટરીને ચાર્જ કરવા માટે પાછી સોલારથી ચાલતી વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિ તો મેં આપને વાત કરી જ દીધી છે તો સોલાર ટ્રેક્ટર એટલે કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર એ આપણી ખેતીનું ભવિષ્ય છે કિંમતમાં સસ્તા હશે કદાચ ડીઝલ કરતાં તો અનેક ગણા સસ્તા આપણે ચલાવી શકીએ એટલે કે એનો ઓપરેશનલ ખર્ચ ચલાવવાનો ખર્ચ બહુ જ ઓછો હશે ચાર્જ કરવા માટે પણ કોઈ ચાર્જિંગ સ્ટેશન ઉપર ખેડૂતોને કદાચ જવાની જરૂર નહીં પડે એમના ખેતર ઉપર જ એ લોકો પ્લગ અને પ્લે કરી અને બેટરીને ચાર્જ કરી અને એમના ટ્રેક્ટરોને ચલાવી શકશે એ ટ્રેક્ટરમાંથી ધુમાડો નહીં નીકળે એટલે પર્યાવરણને નુકસાન નહીં થાય બીજું કે ટ્રેક્ટર અવાજ નહીં કરે એકદમ સાયલન્ટ હશે અને આ ટ્રેક્ટર પણ એટલું જ પાવર આપશે જે અત્યારના ડીઝલથી થી ચાલતા ટ્રેક્ટર પણ આપી રહ્યા છે એટલે આનો કોઈ ખાસ્સા એવા ફાયદા છે જો ખેડૂત મિત્રો આપના કદાચ એ લોકોને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો નજીકના કોઈ પણ કૃષિ ભવનનો પણ એ લોકો સંપર્ક કરે તો ખરેખર એમને માહિતી મળી રહે ખરેખર સાહેબ ખૂબ મજા આવી સમયની મર્યાદા છે આપણે અટકવું પડશે પરંતુ ડોક્ટર મોદી સાહેબ અને ડોક્ટર દેસાઈ સાહેબ આપ કૃષિ થી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને સૌર્ય ઉર્જા સંચાલિત કૃષિ યંત્રો અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા મારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ

બુધવારના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી વિષય ફરી એકવાર નોંધી લેશો ઘઉંની વૈજ્ઞાનિક ખેતી કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર